અને હવે વધતા રોગચાળા વિશે વાત કરવી છે. સુરતમાં વરસાદ બાદ રોગચાળો જાણે કે બેકાબુ બન્યો હોય તેમ તાવ, ઝાડા ઉલટી અને 4 લોકોના મૃત્યુની ઘટના સામે આવી રહી છે. કાપોદ્રાની 20 વર્ષની પરિણીતાનું ડેન્ગ્યુની અસર બાદ મૃત્યુ થયું છે. પરિણીતાની સ્મિમેર હોસ્પિટલમાં ચાલી રહી હતી સારવાર, જે દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું. 4 લોકોના મૃત્યુ બાદ આરોગ્ય વિભાગ દોડતું થયું. સુરત સિવિલ અને સ્મિમેરમાં તાવ, ઝાડા ઉલટીના રોજના 150-200 કેસ નોંધાઈ રહ્યા છે. ખાનગી હોસ્પિટલ અને ક્લિનિકના આંકડામાં જોવામાં આવે તો આંકડો ખૂબ જ વધારે હોઈ શકે છે. સુરત શહેરમાં જે રીતે વાતાવરણ ધીરે ધીરે ચેન્જ થઈ રહ્યું છે, જેને કારણે ડેન્ગ્યુ, તાવ અને ઝાડા ઉલટીનો જે વાવ છે તે જોવા મળી રહ્યો છે. ખાસ કરીને વાત કરીએ તો ગતરોજ ડેન્ગ્યુની અસરના કારણે કાપોદ્રામાં 20 વર્ષીય જે મહિલા છે તેનું કરુણ મોત નિપજ્યું છે. આ સાથોસાથ અન્ય જે 3 લોકો છે તેનું ઝાડા ઉલટી અને તાવના કારણે કરુણ મોત નિપજ્યું છે. ત્યારે Z24 કલાકની ટીમ વહેલી સવારે સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જે બાળકોની જે ઓપીડી છે તેની બહારના સીધા દ્રશ્યો જોઈ શકો છો. હાલમાં જે નાના બાળકો છે તેમાં તાવ, ઝાડા ઉલટીનો જે વાવ છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે. જે ક્યાં હુઆ હે બચ્ચે કો કિતને દિન સે બુખાર હે? આજ 3 દિન સે બુખાર હે. બતાઓ બતાઓ બતાઓ. અચ્છા નહીં હુઆ? નહીં. કમામલા એક હફતે સે ઉપર હો ગયે. અચ્છા નહીં હુઆ? અભી નહીં અચ્છા હુઆ. જી, આપ જોઈ રહ્યા છો વહેલી સવારથી જ જે બાળકોની જે ઓપીડી છે તેની બહાર આ રીતે લાંબી કતારો અહીં જોવા મળી રહી છે. આ સાથોસાથ હું કેમેરામેનને કહીશ કે બીજી તરફના જે દ્રશ્યો છે તે દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરે. ખાસ કરીને વહેલી સવારથી જ જે ઝાડા ઉલટી અને તાવનો જે વાવ છે તેના કેસોમાં ધરકમ વધારો જોવા મળી રહ્યો છે. ક્યાંક ક્યાંક આરોગ્ય વિભાગની જે કામગીરી છે તેના પર સવાલો ઊભા થયા છે. કારણ કે એક તરફ સુરત મહાનગરપાલિકાની આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા મોટી મોટી વાતો કરવામાં આવી રહી છે, પરંતુ આપ વહેલી સવારથી જ સિવિલની જે ઓપીડીના બહારના સીધા દ્રશ્યો જોઈ શકો છો, જ્યાં લોકો વહેલી સવારથી જ આ રીતે લાંબી કતારોમાં ઊભા રહેવા માટે મજબૂર બની રહ્યા છે. ફક્ત સરકારી જે નવી સિવિલ હોસ્પિટલ અને સિમિર હોસ્પિટલની જો વાત કરીએ તો રોજના 200થી વધુ ઝાડા ઉલટી અને તાવના જે કેસો છે તે કેસો નોંધાઈ રહ્યા છે. આ જે કેસ છે તે ફક્ત સરકારી ચોપડા ઉપર નોંધાયેલા કેસો છે, પરંતુ જો ખાનગી હોસ્પિટલ અને ખાનગી ક્લિનિકની જો વાત કરીએ તો આ જે આંકડો છે તે ખૂબ જ ચોંકાવનારો છે. બીજી તરફ સુરત મહાનગરપાલિકાની જે આરોગ્ય વિભાગની જે ટીમ છે તે ટીમ દ્વારા અલગ અલગ જે બિલ્ડિંગો છે તેમાં મચ્છરોના જે બ્રીડિંગો છે તે શોધી રહી છે, અને જે તે બિલ્ડિંગના જે માલિકો છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવી છે, દંડ પણ ફટકારવામાં આવી રહ્યો છે. પરંતુ હાલમાં સુરતમાં જે રોગચાળો છે તે રોગચાળો અટકવાનું નામ નથી લઈ રહ્યું. ખાસ કરીને ડેન્ગ્યુનો જે બાબત છે તે સૌથી વધુ જોવા મળી રહ્યો છે, અને ડેન્ગ્યુના કારણે જે 20 વર્ષીય જે મહિલા છે તેનો ભોગ પણ લેવાયો છે. કેમેરામેન વિજય વેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.